છેલ્લા 25 વર્ષથી ઈડર વિધાનસભા ભાજપના હાથમાં છે, છતાં પણ વિકાસ થયો ન હોય તેવું લોકો જણાવી રહ્યા છે. ત્યારે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની શાસિત હોવા છતાં પણ ઈડરનો જોઈએ તેટલો વિકાસ ન થયો હોય, ત્યારે આ વખતે આ પાર્ટી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાક્ષીક જંગ સર્જાશે તેમાં શું ભાજપ પુનરાવર્તન કરશે કે આ પાર્ટી પરિવર્તન કરશે કે કોંગ્રેસ આવશે તે જોવાનું રહ્યું. હાલમાં તો ત્રણે ત્રણ પાર્ટીઓના ઉમેદવારો ઘોષિત કરવામાં આવે ત્યારબાદ જ પરિણામ શું આવશે તેની પર મદાર રહેલો છે. પરંતુ હાલમાં તો ઈડર વિધાનસભામાં જોઈએ તેટલો વિકાસ થયો નથી તેવું લોકો જણાવી રહ્યા છે, અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવતી નથી, જેથી કરીને સ્થાનિક લોકોનો વિકાસ થતો નથી. બહારથી ઉમેદવાર લાવી અને આપવામાં આવે છે ઈડરમાં, જેને લઈને ઈડરવાસીઓમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે. આયાતી ઉમેદવાર ઈડરમાં આવતો હોવાને લઈને લોકોમાં ભારે નારાજગી અને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે ચરણોમાં મતદાન થશે અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે, ત્યારે સમગ્ર ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ઉમેદવારોની હવે રાહ જોવાઈ રહી છે. ત્યારે આ વખતે સાબરકાંઠા જિલ્લાની ઈડર વિધાનસભા બેઠક પર કઈ પાર્ટી કોને ટિકિટ ફાળવશે તે જોવાનું રહ્યું. હાલમાં તો આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ઉતરતા હવે ત્રિપાંખીઓ જંગ સર્જાશે. ઈડર તાલુકામાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી વિજયી બની રહી છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે, ત્યારે છેલ્લા 25 વર્ષથી એક હથ્થું શાસન પ્રાપ્ત કરતી ઈડર વિધાનસભા બેઠક પર આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોને ટિકિટ ફાળવવામાં આવશે તેની રાહ જોતા ઉમેદવારો જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ઈડર દ્વારા અંદર ભાજપના કયા ઉમેદવારને ટિકિટ આપશે તેની પર મદાર રહેલો છે. હાલમાં તો 2022 વિધાનસભાની ચૂંટણીઓ જાહેર તારીખ જાહેર થઈ ગઈ છે અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ પણ જાહેર થશે, ત્યારે લોકો હવે કયા ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઈડરમાં તેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ઈડર વિધાનસભા પશ્ચિમ વિભાગમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકાર રાજ કરી રહી છે, તેમાં 12ના ધારાસભ્યો હિતુભાઈ અને રમણલાલ વોરા જે અહીંના સ્થાનિક નથી, તેમ છતાં તેમને 25 વર્ષ સુધી અહીંયા રાજ કર્યું. તેમ છતાં ઈડરના પશ્ચિમ વિભાગમાં આજ સુધી પીવા લાયક તો પાણી છે, પણ જે સિંચાઈ માટેનું પાણી આપણે જોતું હતું 25 વર્ષથી કે ઠરાવો કર્યા અને પાસ કરાવીએ છીએ, પાસ કર્યા 27 વર્ષથી જે હજી સુધી પાસ નથી થયું, હજી સુધી ત્યાં પાણીની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી થઈ. એટલે અમારી ગણતરી એવી છે કે અહીંનો કોઈ સ્થાનિક ઉમેદવાર હોય અને જે અહીંથી આ જગ્યાની જે માહિતી છે તે જાણતો હોય તેવા માણસને ટિકિટ આપવામાં આવે, તો અહીંની સરકાર અને અહીંના લોકોને ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તે સિંચાઈના પાણી માટે વ્યવસ્થા કરી શકે. એ કે અમારે તો ઉપર લેવલે દરેક સરકારને વિનંતી છે કે અહીંની સ્થાનિક ઉમેદવાર હોય તો જ અમને અહીંયા સુખ અને શાંતિથી પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં ભલામણ છે દરેક ભાઈઓ બહેનોની. જો બધા પ્રશ્નો હોય તો એ ગામના લોકોનો હોય છે, ગામના લોકો છે ગાંધીનગર સુધી જઈ શકતા નથી. સ્થાનિક ઉમેદવાર જો હોય તો એનો નજીકનો ઉમેદવાર હોય તો એની મુલાકાત કરી પોતાની રજૂઆત કરી શકે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી બહારના ઉમેદવારો મૂકી અને ગામડાના લોકોને પુષ્કળ તકલીફો પડે છે, પણ આ સરકાર કોઈ ધ્યાન આપતી નથી. ઘણી બધી રજૂઆતો છતાં પણ આ લોકો બહારના ઉમેદવારો જ મૂકી દે છે. અમારા સ્થાનિક ઉમેદવારની વધુ માગણી છે, અમારું લીંભોઈ ગામ ઈડરથી 7-1 કિલોમીટરથી નજીકમાં આવેલું છે, આજુબાજુ પર્વત છે, બિલકુલ કોઈ કવરેજ છે નહીં. કોરોના કાળમાં ઓનલાઈન ભણવાનું ચાલુ હતું, જે દરમિયાન છોકરાઓને ઘણી મુશ્કેલીઓ પડી, ઘણા છોકરાઓને પોતાના વર્ષ ફેલ ગયા. અને અમારા ગામમાં જો કોઈ બીમાર હોય, કોઈ અકસ્માત હોય, 108ને ફોન કરવો હોય તો છતાં અમારે 1-1 કિલોમીટર 2 કિલોમીટર દૂર જઈ અને ફોન કરીએ ત્યારે અમારે 108ને બોલાવી શકીએ છીએ. આવે મુજબના પ્રશ્નો છે. અમે આગળના અમારા ધારાસભ્યને અમે ઘણી રજૂઆતો કરી, રૂબરૂ મળ્યા અમને, તો છતાં પણ એમને કોઈ લક્ષ લીધું નથી. એટલે આ વખતે અમે ગામડાના લોકોએ નક્કી કર્યું છે કે અમારા સ્થાનિક ઉમેદવાર જ જોઈએ. મારું નામ પટેલ ચંદુભાઈ શંકરભાઈ, ગામ કાવા, તાલુકો ઈડર. કાવા ગામની અંદર કે ઈડર તાલુકા અંદર અમારા સ્થાનિક ઉમેદવાર જુએ અને અમારા ગામની અંદર કોઈ પણ આજ સુધીનો કોઈ વિકાસ કર્યો નથી.
અમારા ગામની અંદર મુતડી પણ નથી, અત્યારે આ સાલ ની અંદર વરસાદ આવ્યો એમાં પણ આપણું નુકસાન છે, બરફ પણ કોઈ કોઈ ગામ ની અંદર કોઈ ઝીરો છે, એટલે સ્થાનિક ઉમેદવાર જ જોવે, બીજો અમારે કોઈ ઉમેદવાર જોવે નહીં. જીતુભાઈ ને અમે તો 5 વર્ષ સવા આવ્યા પણ હજુ કોઈ દર્શન છે નહીં આ સૂચિમાં.